વલસાડના સરોદી ગામે ખેડૂતના ઘર પાછળ મહાકાય અજગરે નવ મરઘાનું મારણ કર્યું. 10 ફૂટ લાંબો અને 26 કિલો જેટલું વજન ધરાવતો મહાકાય અજગર આજરોજ વલસાડના સરોદી ગામે એક ખેડૂતના ઘરની પાછળ આવેલા મરઘાના પાંજરામાં બંધ રહેલા 12 મરઘામાંથી 9 મરઘા અજગર ગળી ગયો હતો. જ્યારે એક મરઘીનું મારણ કરીને તેને છોડી મૂકવાની ઘટના બનતા ગામમાં ભારે ચકચાર મચી જવા પામી છે. મહાકાય અજગરને પકડવા માટે રેસ્ક્યુ ફાઉન્ડેશન ઇમરજન્સી ટીમના યુવાનોએ ભારે જહેમત બાદ અજગરને સુરક્ષિત રીતે પકડી વલસાડ વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલા મહિનાઓથી અજગર મોટા પ્રમાણમાં જોવા મળતા હોય છે. ખેતરો અને વાડીઓમાં આ અજગરો મરઘા પશુ પંખીઓના મારણ કરતો હોય છે. ત્યારે વલસાડ તાલુકાના સરોદી ગામે રહેતા ખેડૂત રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ ધીરુભાઈ પટેલના ઘરના પાછળ મરઘાનું પાંજરું આવેલું હતું. આ મરઘાના પાંજરામાં 12 જેટલા મરઘા પાંજરામાં હતા, જે દરમિયાન આજરોજ સવારે 9 કલાકે એક મહાકાય અજગર પાંજરામાં જોવા મળતા રાજુભાઈના પત્ની ચોંકી ઉઠ્યા હતા. પાંજરામાં બંધ રહેલા 12 મરઘા પૈકી 9 મરઘાનું અજગરે મારણ કર્યું હતું, જેમાં અજગર 8 મરઘા ગળી ગયો હતો. તો એક મરઘીનું મારણ કરી તેને છોડી મૂકી હતી. રાજેશભાઈ પટેલે આ મહાકાય અજગરને પકડવા માટે રેસ્ક્યુ ફાઉન્ડેશન ઇમરજન્સી ટીમના કૃણાલ પાટીલને ફોન કરતા તેઓ તેમની ટીમ સાથે દોડી આવ્યા હતા. રેસ્ક્યુ કરીને પકડેલો અજગર 10 ફૂટ લાંબો અને 26 કિલો જેટલું વજન ધરાવતો મહાકાય અજગરને સુરક્ષિત રીતે પકડી લીધો હતો, જે બાદ અજગરને વલસાડ વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. અમારી રેસ્ક્યુ ફાઉન્ડેશન એન્ડ એમરજન્સી ટીમ છે. મારું નામ કૃણાલ છે. આજે સવારે લગભગ 11:30 વાગ્યાના આસપાસ સરોદી ગામમાંથી અમારા પર એક સાપ રેસ્ક્યુ માટેનો કોલ આવ્યો હતો, જે પાંજરામાં છે એમ કીધું છે. જેથી કરી અમે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચીને જોયું તો લગભગ 10-12 ફૂટનો અજગર, જેનો આશરે અંદાજે 25-26 કિલોનો વજન હતો, તેણે લગભગ 9 મરઘીઓને મારણ કર્યું હતું. એમાંથી 8 મરઘીઓને ખાધી છે, 1 મરઘીને મારણ કરીને ત્યાં જ છોડી દીધી છે, જે પિંજરામાં હતો, જેને અમે સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરીને વન વિભાગને સોંપણી કરી દઈશું. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.